हाल विधानसभा की बैठक की भाजप द्वारा घनी टिकीटों जाहिर करवामां आवी, परंतु 75 विधानसभा बैठक की जाहेरात हजू सुधी कराई नहीं। त्यारे धोराजी उपलेटा कांग्रेस धारासभ्य ललितभाई वसोया ने कोई टिकीट फाळवाई छे के तेवी जाहेरात कराई नहीं। तेम छताय कांग्रेस धोराजी धारासभ्य ललितभाई वसोयाए जणाव्युं हतुं के तारीख 14 रोज कांग्रेस पक्ष तरफ थी फॉर्म भरवाना छे। वधुमां तेमणे जणाव्युं हतुं के भाजपना 75 धोराजी विधानसभा माटे कोईपण सक्षम उम्मीदवार मळतो नथी, तेथी आ बैठक पर जाहेरात करी नथी। ललितभाई वसोयाए वधुमां जणाव्युं हतुं के 2017 नी चूंटणीमां जे मत मळ्या छे तेना करता पण वधु मतो साथे आ चूंटणीमां मने मळशे तेवो आत्मविश्वास व्यक्त कर्यो हतो। आवो सांभळीए शुं कह्युं धारासभ्ય લલિતભાઈ વસોયાએ। કોંગ્રેસ પાર્ટીના મોવડી મંડળે મને વિધાનસભાની ધોરાજી ઉપલેટા સીટ ઉપરથી ચૂંટણી લડવા માટેનો આદેશ આપી દીધો છે। 12 તારીખ અને 13 તારીખ જાહેર રજા છે। હું મારા ટેકેદારો અને સમર્થકો સાથે 14 તારીખે 11 વાગે પ્રાંત ઓફિસે મારું ફોર્મ પણ ભરવાનું છે। સર, ગયા વખતે આપણે જે મતને જીતતા આપો તો આ જુકમાં તમને શું લાગે છે કેટલા મતે જીતવાની શક્યતા છે? આપને કહું કે ભારતીય જનતા પાર્ટીએ આખાઈ સૌરાષ્ટ્રની અંદર ટિકિટો ડિક્લેર કરી, મારી સામે સક્ષમ અને મજબૂત ઉમેદવાર એમને મળતો નથી, એટલા માટે આ સીટ એમને પેન્ડિંગ રાખી છે। એ જ બતાવે છે કે 2017ની અંદર હું જેટલા મતે જીતતો હતો એનાથી મારા કામના આધારોને લઈને પ્રજા મને એનાથી પણ વધારે મતે ચૂંટશે। હું ગઈ વિધાનસભાની ચૂંટણીમાં 25,000 જેટલા મતો એ જીતતો હતો, આ વખતે એનાથી પણ વધારે મતની લીડ મને મારા વિસ્તારના લોકો આપશે। સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ।